નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ બજાને. આજે આપણે ધોરણ એકમાં સ્વાધ્યાયપોથી પેજ નંબર 62માં મેં તમને ગઈકાલે પણ શીખવાડ્યું હતું. કયું આપણે શીખાતા? તો આપણે ગઈકાલે છે એ મૂળાક્ષરો શોધી. જો મેં આ તમને કરાવ્યું હતું, બધા બાળકોએ આ લેશન કરી લીધું હશે, બરાબર ને બાળકો? સરસ. તો આપણે આજે ધોરણ એકમાં સ્વાધ્યાયપોથી પેજ નંબર તમને કીધું હતું એમ આ વર્ક તમારે થઈ ગયું હશે. હવે આપણે સ્વાધ્યાયપોથી પેજ નંબર 62માં શું કરવાનું છે? તો પેજ નંબર 62માં પ્રશ્ન ક્રમ છે 10. તો પ્રશ્ન ક્રમ 10 છે એમાં શું છે કે આપેલા વાક્યો છે એમાં ઢ ઠ શ થ મૂળાક્ષર શોધવાનો છે અને બતાવ્યા પ્રમાણે તમારે અહીંયા રંગ પૂરવાનો છે. તો ઢમાં જો કેવો રંગ છે, તો ઢમાં આપણે કેવો રંગ દર્શાવ્યો છે? લાલ. પછી ઠળિયાનો ઠ તો લીલો, શ શમાં આપણે પીળો, અને થાળીના થમાં તો કે વાદળી રંગ કરવાનો છે. આ રીતે તમારે રંગ દર્શાવી અને તમારા મૂળાક્ષર બનાવવાના છે. તો જો ઢોલી ઢોલ વગાડ, તો ઢ છે, ઢમાં આપણે કયો રંગ કરવાનો છે? તો તમને અહીંયા સૂચના આપેલી છે કે મૂળાક્ષર તમારા જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. તો ઢોલી છે એ ઢ આવ્યો, ઢ છે, ઢ મૂળાક્ષર છે, એમાં સૂચના પ્રમાણે આપણે કયો રંગ કરવાનો રહેશે? તો કે લાલ રંગ. તો તમારે અહીંયા તમારે શું કરવાનું છે, આ રીતે શું કરી લેવાનું? તમારે તમારા ખાનામાં કયો રંગ બતાવવાનો છે? તો કે લાલ રંગ. આપણે પહેલાં તો મૂળાક્ષર શોધવાનો છે. તો જુઓ, આપેલા વાક્યમાં ઢ ઠ શ અને થ મૂળાક્ષર શોધો અને બતાવ્યા પ્રમાણે રંગ પૂરો. તો જો મેં તમને પહેલાં દર્શાવ્યું કે આ ઢોલી ઢોલ વગાડે છે, તો કયો આવ્યો? ઢોલી. તો એ શબ્દ છે ઢ, બરાબર. તો એમાં આપણે સૂચના આપી છે, તો એમાં આપણે કયો રંગ પૂરવાનો હતો? તો એમાં આપણે શું કરશું? લાલ રંગ અને લીટીથી દર્શાવવાનો છે. તો આ આપણે ઢોલી, આ ઢ, પછી અહીંયા ઢોલ, તો અમે તમને લીટીથી દર્શાવી દીધો. અને એમાં ઢ છે એટલે આપણે કયો રંગ કર્યો? લાલ. હવે બોરનો ઠળિયો નીકળે, તો ઠ આવ્યો. ઠમાં કઈ સૂચના આપી છે? તો ઠમાં આપણે કયો રંગ પૂરવાનો છે? ઉપર સૂચના આપેલી છે. તો ઠમાં આપણે પૂરશું કેવો રંગ? તો એમાં આવે છે લીલો રંગ. તો આપણે ઠને છે એ લીલા રંગથી દર્શાવશું. એમાં વાક્ય બન્યું છે કે બોરનો ઠળિયો નીકળે છે. તો પહેલાં આપણે ઠ છે એની નીચે લીટી આ રીતે કરી દઈએ, અને પછી તમારે ઠ છે એ લીલા રંગથી કરવાનું છે. તો આ રીતે તમારે ખાનામાં તમારે લીલો રંગ પૂરી દેવાનો છે. હવે આવે એવી રીતે જે આપણે કીધું છે એમ કે મૂળાક્ષર શોધી અને સૂચના પ્રમાણે તમારે રંગ પૂરવાનો છે. તો હવે શું કીધું છે કે પહેલાં તો વાક્ય વાંચવાનું છે. વાક્ય વાંચવાનું છે એમાં કે છે કારેલાનું શાક, કારેલાનું શાક સારું છે. તો શ આવ્યો, એમાં મૂળાક્ષર શું છે? શ. તો શમાં કેવો રંગ દર્શાવવાનો છે? તો અહીંયા આપણે સૂચના છે. તો કયા રંગથી દર્શાવી દેશું આપણે? તો આપણે કીધું છે પીળો રંગ. તો અહીંયા આપણે પીળો રંગ લઈ અને તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં આખાનું પૂરું કરવાનું છે. ધોરણ એક ગુજરાતી સ્વાધ્યાયપોથીમાં આપણે કરીએ છીએ, મૂળાક્ષર ઓળખો અને રંગ સાથે એને દર્શાવી દો. તો આપણું આ થઈ ગયું પીળો રંગ. શ છે એ પીળા રંગથી દર્શાવવાનો છે, મૂળાક્ષર શ. અને સરસ મજાનું વાક્ય થયું. વાક્ય શું છે કે કારેલાનું શાક. તો શ ક્યાં છે? તો અહીંયા છે. તો અહીંયા આપણે લીટી કરીને એને બતાવ્યું કે શાક. તો કારેલાનું શાક શું છે? તો કે સારું છે. તો આપણે એને કહ્યું આ રીતે વાક્યથી. તો શ છે એ પીળા રંગથી છે, એટલે એને આપણે શું કર્યું? આવા શ અહીંયા પીળા રંગથી બતાવી દીધું. હવે શંકરને શાક ભાવે છે, તો મૂળાક્ષર કયો આવ્યો? શ. તો એમાં પણ આપણે કયો જ રંગ કરશું? તો અહીંયા છે જ. કયો રંગ છે? પીળો. તો અહીંયા આપણે આ રીતે એને પીળા રંગથી દર્શાવવાનું છે. કયો? તો કે શ. શ મૂળાક્ષર છે એ તમને કઈ સૂચના આપી છે? તો કે એમાં આપણે કરવાનો પીળો રંગ. તો આ રીતે તમારે પીળો રંગ કરી દેવાનો છે. હવે શું કહે છે? તો આપણે આ રીતે વાક્ય વચાઈ ગયું. તો વાક્ય છે એ તમારે આ રીતે લખેલું છે, એ રીતે તમારે લખવાનું છે. પછી શું કીધું કે શંકરને શાક ભાવે છે, એ વાક્ય આપણે વાંચ્યું. હવે શ છે એ મૂળાક્ષર થઈ ગયો. પછી એના પછીનું વાક્ય ઘરડા બાને થાક લાગે,
તો કયો મૂળાક્ષર આવ્યો થ તો અહીંયા થ છે એ ક્યાં રંગથી દર્શાવવો છે લીલો તો આપણે અહીંયા ખાનામાં પણ કેવો કરશે શું લીલો રંગ આ રીતે તમારે લીલા રંગથી દર્શાવી દેવાનું છે તો આ રીતે આપણે એને લીલા રંગથી દર્શાવ્યો થ તો વાક્ય વાંચવાનું છે કે ઘરડા બાને થાક લાગે છે તો અહીંયા પણ સ છે એની નીચે લીટી કરી લેવાની આ સ હવે મૂળાક્ષર થ તો અહીંયા આપણે લીટી કરી અને વાક્ય વાંચવું વાક્ય હું વાંચો તો કે ઘરડા બાને થાક લાગે તો આ રંગ સરસ દર્શાવાઈ ગયો હવે શું કહે છે તો એમાં કહે છે કે મીના ઠુમકા ભર તો કયો મૂળાક્ષર આવ્યો ઠ તો અહીંયા આપણે પહેલાં લીટી કરવાની છે ઠ ઉપર અને ઠ છે એ કેવા રંગથી છે તો આપણે બધાને ખબર છે લીલો રંગ કેવો રંગ લેશું આ ઠ તો ઠ છે એ ઠળિયાના ઠમાં આપણે લીલો રંગ દર્શાવી દઈશું તો અહીંયા તમારે ખાનામાં લીલા રંગથી કરવાનું છે તો દરેક વાક્ય વાંચતા જશે અને જો શબ્દ પણ આવી ગયા અને વાક્ય પણ સરસ મજાનું લખાઈ ગયું તો આ રીતે તમારે વાક્ય પૂર્ણ કરી વાંચી અને તમારે એને મૂળાક્ષર ઠ શોધવાનું કીધું તો અહીં ઠ છે ઠુમકા એટલે આપણે લીલા રંગથી કર્યું હવે એ અહીંયા છે ઢમ ઢમ ઢોલ વાગે ઢ છે તો ઢ કયા રંગથી કરવાનું છે જો એમાં બતાવ્યું છે તમને ઢ રંગ છે એની સૂચના કઈ છે તો ઢ છે એ આપણે લાલ રંગ એને બતાવશું તો અહીંયા અહીંયા છે જો ઢ ઢગલાનો ઢ તો અહીંયા પહેલાં આપણે એને લીટી કરી અને બતાવી દઈશું આ રીતે ઢ હવે આપણે એને કરવાનું છે લાલ રંગ તો આ રીતે તમારે ખાનામાં તમારો લાલ રંગ દર્શાવવાનો છે સૂચના મુજબ જ ગમે તે રંગ પૂરવાના નથી ઉપર સૂચના છે પ્રશ્ન ક્રમ 10માં સરસ મજાની સૂચના છે એ રીતે તમારે રંગ પૂરવાના છે કે સૂચનામાં ખાના તમારા આપ્યા છે ખાનામાં રંગ પણ દર્શાવ્યો છે અને મૂળાક્ષર પણ દર્શાવેલા છે તો આપણે અહીંયા લાલ રંગ કહ્યું હવે છે કે થાળીમાં ભોજન છે તો કયો મૂળાક્ષર આવ્યા થ તો મૂળાક્ષર થ છે એને કયા રંગથી કરવાનું છે તો કે વાદળી રંગ તો આપણે વાદળી રંગ લેશું થાળીના થમાં તો અહીંયા તમારે થાળીનો થ છે એ આ રીતે વાદળી રંગથી તમારે પૂરો કરવાનો છે અને તમારે એની નીચે લીટી કરવાની છે અને તમારે આ રીતે રંગ પૂરી દેવાનો થ મૂળાક્ષરમાં લીટી કરીને દર્શાવી દેવાનું હવે ઢગલા પર મોર છે તો કયો મૂળાક્ષર આવ્યો ઢગલાનો ઢ જો ઢ ગલા અહીંયા આપણે મૂળાક્ષર કયો છે ઢ તો ઢમાં શું છે લાલ રંગ તો આપણે કયો રંગ પાછો લેશું લાલ આ રીતે ઢ લાલ રંગથી દર્શાવી દેવાનું આ રીતે તો આ તમારો શું થઈ ગયો સરસ મજાનો એક લાલ રંગ પુરાઈ ગયો બરાબર આ રીતે સરસ મજાનો જુઓ અને હવે તમારે વાક્ય કયું છે તો વાક્ય છે કે થેપલા અને અથાણું ભાવે તો આપણે થેપલા આ થઈ ગયો શબ્દ અને અથાણું અથાણું થઈ ગયો શબ્દ તો કયો આવ્યો થ આવ્યો આ થ છે એ મૂળાક્ષર થ છે એ ક્યા છે રંગ તો કે રંગ એમાં વાદળી તો એને આપણે વાદળી રંગથી દર્શાવી દઈએ આ રીતે તમારે થમાં રંગ કરી લેવાનો છે હવે જુઓ મેં પ્રશ્ન ક્રમ 10 છે એ પૂરો કર્યો અને તમારે આ જ રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ રીતે મેં કર્યું એ રીતે તમારે લીટી કરી મૂળાક્ષર દર્શાવવાનું છે અને પછી એની સાથે આ રંગ પૂરવાના છે જુઓ મેં રંગ પૂર્યા એ જ રીતે તમારે પણ એ જ રીતે તમારે રંગ કરી લેવાના છે બરાબર તો હવે મૂળાક્ષરમાં આંગળી ફેરવો અને વાંચો તો જુઓ મૂળાક્ષર આપણે અહીંથી ઢગલાનો ઢ છે એ કેવી રીતે લેશું આ રીતે તમારે આંગળી ફેરવતું જવાનું અને તમારે એને લખવાનું છે બરાબર આ રીતે જુઓ આને શું આપણે બોલશું જુઓ વળાંક આ રીતે તમારે ઢગલાના ઢનો વળાંક કરવાનો છે આ રીતે જુઓ આ રીતે તમારો ઢગલાનો ઢ થઈ ગયો આ શું છે તો પહેલો ક્રમ અહીંથી દર્શાવ્યો છે ને તો તમારે ઠ છે એ આ જ રીતે કરવાનો આ રીતે આમ વળાંક આ રીતે તમે કરશો એટલે તમારો ઠ થઈ જશે આમ પણ તમારે અહીંથી આમ નથી કરવાનું તમારે અહીંથી આ જ રીતે તમારે ઠ આંગળીની મદદથી કરવાનું હવે થાળીનો થ તો જો એમાં સ મીંડાવાળો સ તો એકલો દર્શાવ્યો છે તો તમારે આ જ રીતે તમારે અહીંથી આમ પછી આ તગડો દર્શાવ્યો છે ત્યાં અને પછી ચાર નંબર સુધી લઈ આવવાનું છે આ રીતે પછી અહીંયા પાંચ નંબર પછી આ જ રીતે છ નંબર ઉપર આવશે પછી અહીંયા
આ રીતે તમારે શ છે શરણાઈનો શ પૂરો કરવાનો. હવે આ શું છે થાળીનો થ, જો અહીંયા એકડો દર્શાવ્યો છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. આ જ રીતે તમારે તમારી આંગળી ફેરવતું જવાનું અને નંબર છે એ જ રીતે તમારે લેતું જવાનું છે. આ ડાવડું ખૂટીને બતાવવાનું નથી, બરોબર. આ રીતે આ જ રીતે તમારે કરવાનું. હવે શું કીધું છે કે ટપકા જોડો અને લખો. તો જો પહેલાં તો તમારે વાંચવાનો છે મૂળાક્ષર, મેં તમને વચાવ્યું હતું એમ જ કે આ કયો મૂળાક્ષર છે, તો મૂળાક્ષર ઢ. તો આ રીતે તમારે લેવાનું છે. આ રીતે બધા મૂળાક્ષર પહેલાં ઉપરની લીટીથી આ રીતે લઈ લેવાના, ઘૂંટી લેવાના છે આમ. આ રીતે ઢગલાનો ઢ તમારે ઘૂંટી લેવાનું છે અને પછી તમારી જાતે સરસ મજાનું આ રીતે બધા મૂળાક્ષર, હવે વારે વાર હું ઘૂંટાવીશ નહીં, તમારી એચ ડબલ્યુમાં તમારી જાતે જ કરી લેવાનું છે આ વર્ક, બરાબર. એટલે આજે તમને હું આ કરાવું છું આ રીતે. આ રીતે જુઓ તમારે ઢગલાનો ઢ તમારી જાતે કરી લેવાનો. અહીંયા અહીંથી ક્યાંથી લેશું, તો તમારે અહીંથી લેવાનો છે આમ. આ રીતે, આ રીતે બધા જ લીટીમાં તમારે અહીંયા તમારું એચ ડબલ્યુ કરવાનું રહેશે. હવે આ શું થઈ ગયું, તો આ તમારું છે લેશન એચ ડબલ્યુમાં. પછી તો હવે અહીંયા છે શું, તો હવે આપણે શું આવ્યા, ઠળિયાનો ઠ. તો જુઓ ઠળિયાનો ઠ છે એ તમારે આ રીતે લેવાનો છે આમ. ઉપર એક નંબર તમને આપ્યો તો એ જ રીતે તમારે આમાં પણ એમ કરવાનું છે. જુઓ ઉપરની લીટીથી અહીંયા નીચેની વાદળી લીટી છે એમાં તમારે અડાડી દેવાનું છે આ રીતે. જુઓ જે આપણે ટપકા છે એની ઉપર જ તમારે કરવાનું છે, અડાડવું નહીં. આ જ રીતે શાંતિથી નિરાતે તમારે લખવાનું છે. તો આ બધા મૂળાક્ષર છે એ તમારી જાતે ઠળિયાનો ઠ છે એ તમારે કરી લેવાનો અહીંયા આ રીતે જ ઘૂંટી અને પહેલાં લખવાનો છે. પછી જુઓ તમારા ખાનામાં સરસ મજાનો શું બતાવ્યું છે અહીંયા આ રીતે તમારે ઘૂંટી લેવાનું તમને દર્શાવી દીધું. હવે અહીંયા તમારે ઠળિયાનો ઠ શું કરવાનો છે, તમારી જાતે લખવાનો. આ રીતે તમારી જાતે ઠળિયાનો ઠ લખવાનો રહેશે. આ તમારે છેક સુધીની લાઈન તમારી પૂરવાની. હવે શું આવ્યું છે મૂળાક્ષર શ. કેવો શ છે, તો કે શરણાઈનો શ. તો અહીંયા તમારે શ એમ બોલવાનું છે, શ શરણાઈનો શ, શ શરણાઈનો શ. મૂળાક્ષર કેવો છે શ. આ રીતે તમારે પહેલાં બધા જ શ છે એ તમારે ઘૂંટી લેવાના આ રીતે. અને શું કહેશો, તો આપણે બોલીએ છીએ શરણાઈનો શ. આ રીતે જુઓ બધા જ મૂળાક્ષર છે એ મેં તમને ઘૂંટીને બતાવ્યા છે. તમારે પણ તમારી સ્વાધ્યાયપોથી પેજ નંબર 63માં ઠ ઠળિયાનો ઠ, ઢ ઢગલાનો ઢ અને શ શરણાઈનો શ આ રીતે તમારે બધા જ ઘૂંટી અને તમારી જાતે પણ લખવાના છે. તો દરેક બાળકે પોતાની સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 63માં આ રીતે તમારું વર્ક પૂરું હોવું જોઈએ. તો આ શું છે, તો બધાને વાત આવડી ગયું શરણાઈનો શ. હવે તમારે કેવી રીતે કરવાનું શરણાઈનો છ, તમારી જાતે લખવાનું આ રીતે. જુઓ આ રીતે તમારી જાતે લખી અને મને બતાવવાનું રહેશે આ રીતે. જુઓ આ શું થઈ ગયું, તો બધાને ખબર જ છે આ શું છે શરણાઈનો શ. આ રીતે તમારે લખી લેવાનું છે શરણાઈનો શ આમ. તો આ થઈ ગયો તમારો શરણાઈનો શ. તો દરેકની સ્વાધ્યાયપોથીમાં આ રીતે વર્ક હોવું જોઈએ. હવે શું આવ્યા, તો હવે તમને પણ વાત આવડી ગયું છે. તો આ શું છે, તો થાળીનો થ. તો તમારે અહીંયા થાળીનો થ છે આ રીતે લખી લેવાનો છે થાળીનો થ. જુઓ ઘૂંટી લેવાનો થાળીનો થ, બોલી બોલીને લખતું જવાનું છે કે થાળીનો થ. મૂળાક્ષર કયો છે, થ થાળીનો થ. તો બધા જ મૂળાક્ષર થાળીના થ છે એ તમારી જાતે ઘૂંટીને બતાવવાના છે. આ રીતે ટપકા જોડવાના છે, એટલે ન આવડતું હોય ને એને પણ જો સરસ મજાનું મૂળાક્ષર લખતા આવડી જાય. કક્કાના બધા જ અક્ષરો બધા વાક્ય સાથે જુઓ તમે આ કરી શકો. તો આ તમારો થ થઈ ગયો. હવે તમારો થ છે એ શું કરશો, તમારી જાતે તમારે થાળીનો થ કરવાનો છે આ રીતે. જુઓ આ રીતે તમારો થાળીનો થ, આ રીતે તમારે બધા જ થાળીના થ કરવાના. હવે આ શું છે અંબાડીનો અમ,
આપણે અજગરનો અ કરીએ છીએ ને તો અને માથે મીંડું શું આવ્યા અંબ. આ રીતે તમારે અંબ છે એ તમારી જાતે કરી લેવાના બધા. અહીંયા પણ એવી જ રીતે આ ઘૂંટવાના છે અને અહીંયા તમારી જાતે અંબાડીનો અંબ છે એ તમારે લખવાનો છે. અ અજગરનો અ, આગગાડીનો અ, ઓશિકાનો ઓ, ઓ કહેતા હતા ને એ જ રીતે. હવે અહીંયા પણ એવી જ રીતે છે. જો ઢમ, ઢને માથે મીંડું, તો ઢને માથે મીંડું શું છે? ઢમ. તો આ રીતે તમારે લખી લેવાનું છે. અહીંયા દરેક તમારે મૂળાક્ષર છે એ અહીંયા આ રીતે ખૂટી લેવાના છે. આ તમારી એચ ડબલ્યુમાં વર્ક છે. અહીંયા તમારું શું થશે? એચ ડબલ્યુ. આ જ રીતે તો તમારે આ રીતે તમારી સ્વાધ્ય પોથીમાં તમારે ખૂટી અને બધા જ ઢગલાનો ઢ કર્યો તો હવે એની માથે મીંડું ઢમ આવ્યા. જુઓ તો આ રીતે તમારે કરી લેવાનું છે. આ રીતે દરેક ઢ છે એ તમારી જાતે લખવાનો છે. આ જ રીતે હવે અહીંયા તમારે એવી જ રીતે તમારી જાતે ઢને માથે મીંડું ઢમ કરવાનું છે. આ રીતે ઢગલાનો ઢ કર્યો ને હવે એની માથે મીંડું ઢમ કરીએ છીએ. હવે એવી જ રીતે ઠળિયાનો ઠ, ઠને માથે મીંડું તો કે ઠમ. આ રીતે તમારે કૂટી લેવાનું ઠને માથે મીંડું ઠમ. જુઓ આ રીતે છે. એ જ રીતે તમારે ખૂટી લેવાના છે દરેક અક્ષર. આ ઠ માથે મીંડું ઠમ, ઠને માથે મીંડું તો કે ઠમ. આ રીતે બોલતું જવાનું અને લખતું જવાનું આ બધા જ. હવે જાતે તમારે અહીંયા ખાનામાં કરવાનું છે તો આ શું છે? તો કે ઠને માથે મીંડું ઠમ. અહીંયા જાતે કરવાનું ઠને માથે મીંડું ઠમ. આ જ રીતે અહીંયા કરવાનું ઠને માથે મીંડું ઠમ. તો આ રીતે તમારે ખાનામાં તમારે ઠને માથે મીંડું ઠમ છે એ શું કરી લેવાનું છે? કરી લેવાનું છે. હવે શ, તો શરણાઈનો શ કર્યો. હવે શને માથે મીંડું ઉષમ. શ અહીંયા છે એને માથે મીંડું ઉષમ. આ જ રીતે તમારે તમારા ટપકા છે એ પૂરા કરી અને લખવાનું શને માથે મીંડું ઉષમ. અહીંયા બોલતું જવાનું અને લખતું જવાનું કે શને માથે મીંડું ઉષમ. આ જ રીતે તો તમારા બધા ટપકા છે એ તમારે પૂર્ણ કરી અને બોલીને લખવાના. હવે અહીંયા એવી જ રીતે શને માથે મીંડું શું કરશો? તો શને માથે મીંડું શમ છે એ તમારી જાતે અહીંયા લખવાનું છે. આ જ રીતે શને માથે મીંડું શમ, શને માથે મીંડું શમ. બોલતું જવાનું અને લખતું જવાનું શને માથે મીંડું શમ. તો આ તમારે બોલવાનું છે, અહીંયા તમારું પૂરું કરવાનું છે. એવી જ રીતે થને માથે મીંડું થમ. જુઓ સરસ મજાના થ છે એ પેલા આપ્યા છે એ ખૂટી લેવાના છે. આ જ રીતે તમારી જાતે જ કરવાનું છે. આમ તો દરેક છે થને માથે મીંડું થમ એ તમારે લખી લેવાના છે. અહીંયા તમારે શું કરવાનું છે? તો તમારી જાતે થને માથે મીંડું થમ કરી લેવાનું છે. આ જ રીતે ખૂટી અને બધા જ દર્શાવી દેવાના, પછી તમારી બધા જાતે લખવાના. હવે એવી રીતે જુઓ સરસ મજાના વાક્ય છે કે વડનું થળ જાડું છે, મંદિરમાં ઘંટ વાગે છે, રમી રમીને થાક લાગે, ઢીંગલી રૂપાળી છે. તો અહીંયા તમારે લખવાનું છે. જુઓ અહીંયા વચ્ચેની લીટીમાં વડનું, તો તમારે અહીંયા આ રીતે વડનું થળ જાડું આ રીતે લખવાનું છે. જાડું જુઓ વાક્યની બહાર પણ નહીં, વાક્યની અંદર પણ, લીટીની અંદર જ છે. જાડું છે તો તમે આ તમારું વાક્ય લખ્યું. હવે અહીંયા આ જે છે એ શું દર્શાવાય? તો કે પૂર્ણવિરામ. અહીંયા આપણે પણ એવી જ રીતે પૂર્ણવિરામ કરવાનું છે. હવે શું છે? તો કે વાંચો જોઈ શબ્દ બાળકો. તો કે મંદિરમાં શું છે? તો કે મંદિરમાં શું આવે છે? ઘંટ વાગે છે. તો મંદિર છે એ તમારે વચ્ચેની લીટીમાં આ રીતે લખવાનું છે. આ રીતે મંદિર જુઓ, મંદિરમાં શું વાગે છે? તો કે ઘંટ. તો આ રીતે તમારે શબ્દ લખી લેવાનો, વાક્ય પણ થઈ જશે તમારું વાગે છે. અને જ્યારે પણ લખો ત્યારે તમારે શું લખવાનું છે? શબ્દ વચ્ચે જગ્યા રાખવાની છે. જો મેં પણ શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખ્યું છે, બધું ભેગું ભેગું લખવાનું નહીં, તો બધું શું લાગે? બધું જ ભેગા અક્ષરો લાગવા માંડે, તમારું વાક્ય ન બની શકે. જો મેં આ જે છે તો લખ્યું મંદિર,
પછી ઘંટ તો આ તમારો શબ્દ છે, વાગે તો આ શબ્દ ભેગો લખો, અને છે જો તમને ખ્યાલ ન હોતો હોય તો તમારે આંગળી મૂકી અને આમ લખવાનું, એટલે આંગળી મૂકીને આમ લખો એટલે તમારી જગ્યા થઈ જાય. પછી અહીંયા કીધું છે કે રમી રમીને થાક લાગે, તો તમારે અહીંયા રમી અહીંયા આ રીતે લખી લેવાનું, રમી પછી જગ્યા.